प्रमेय में आरती उतारिए सत्य नारायण भगवान। દીપનારાયણ ભગવાન આપણા કર્મનો સાક્ષી કહેવાય,
આજે આખરના દિવસે તમે અહીંયા પૂજા કરવા બેઠા છો, તમારો સાક્ષી કોણ? હે, તમારી બાજુ તમારો પાર્ટનર બેઠા, એ સાક્ષી ન હોય. અહીંયા ગાડી બધા મિત્રો મંડળ છે, એ કોઈ સાક્ષી ન હોય. કેમ? આપણે એકલા આવ્યા ને એકલા જવાના, હંગાતે કોઈ આવતું નથી. હે, પરંતુ આ દીપ નારાયણ ભગવાન આપણો કર્મનો સાક્ષી કહેવાય. અહીંયા જે કંઈ પણ કર્મ થાય આ દીપ નારાયણ ભગવાન ઉપર આપણી સાક્ષી પૂરે ઉપર રજીસ્ટર લઈને બેઠા છે. ચિત્રગુપ્ત બેઠાલા છે ને આપણે જે કંઈ પણ અહીંયા કર્મ કરીએ ઉપર બધી એન્ટ્રી થયા કરે. જેમ બેંકમાં કઈ પૈસા ભરીએ એટલે એન્ટ્રી થાય, પૈસા કાઢીએ એટલે એન્ટ્રી થાય, એ રીતે ઉપર ત્યાં એન્ટ્રી થાય. બરાબર છે? સારા કર્મ કરીએ એટલે આખી એન્ટ્રી આવે. તેવી રીતે આ બધા એન્ટ્રીઓની સાક્ષી કોણ પૂરે? દીપનારાયણ ભગવાન. દીપનારાયણ ભગવાન આપણા કર્મનો વિટનેસ કહેવાય. તો દીવાને ધ્યાન કરો ને દીપનારાયણ ભગવાનને કહેવાનું કે અમારું કર્મ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે અમારા કર્મની સાક્ષી પૂરજો. કે ભૂતે પરેવારો પસ્તમ કર્મ સાક્ષી વિનગ્રત યાવત ધર્માશ્વાપ્તિશમ તાવતમ સુસ્થિરો ભવઃ દીપનારાયણાય નમઃ દીપજ્યોતિરે નમસ્તુતે પુષ્પમ સમર્પયામિ કુલમને આપી દો. બેઠા બેઠા દીવાને હાથ જોડીને પગે લાગી જાઓ. દીપજ્યોતિર નમો નમઃ. બીજા મુલાકમાં રાખવાના અને તાપી માતાનું ધ્યાન કરી જવાનું. તાપી માતા એ કર્ણ હતો મહાભારતનો, એ કર્ણની બહેન છે અને સૂર્યનારાયણ ભગવાનની પુત્રી છે તાપી. હે, બહુ પૌરાણિક નદી છે સાહેબ આ તાપી માતા. આપણા સુરતવાસીઓ પર ઘણા બધા મહેરબાન છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રે નમસ્તુભ્યમ અષાઢી જન્મ સપ્તમી તાપીના ભગવતી રાજરાજી શ્રી બૃહતામ પરમેશ્વરઃ જય બોલો શ્રી તાપી માતાજી જય. ફૂલ તમારા થાળીમાં મૂકી દો. ઉત્તર દિશામાં હાથ જોડીને પગે લાગી જાઓ. તપત્યાયામ નમસ્કારાંતે સમર્પયામિહિ. બીજા ફૂલાત્મા રાખવાના અને સૂર્યનારાયણ ભગવાનનું મનમાં ધ્યાન કરી આપવાનું. સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ છે, આપણે એને અહેસાસ કરી શકીએ છીએ. હા, બહુ ગરમી લાગે છે, બહુ ઠંડી લાગે છે. સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ કહેવાય છે. સવારે તમને દર્શન આપે છે સરસ મજાના સૂર્યનારાયણ દેવ. આરોગ્યના કારક છે. જે મનુષ્યનો સૂર્ય બહુ પાવરફુલ હોય, બળવાન હોય, એ માણસને આંખના કદી નંબર નો આવે. એનું હેલ્થ એકદમ સરસ. રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને પાણીની અર્ઘી આપવી જોઈએ. તાંબાના લોટા પાણી ભરવાનું, લાલ ફૂલ નાખી સરસ મજાની પૂર્વ દિશાની અંદર મુખ રાખીને અર્ઘી આપો તો હંમેશા શરીર આપણું સારું રહે. સૂર્યનારાયણ ભગવાનની અંદર ગુણ કેટલા છે? આજે વર્ષોથી તમે જોતા હશો સૂર્યનારાયણ ભગવાનનો સમય થાય ત્યારે જ ઉદય થાય અને સમય થાય ત્યારે અસ્ત થાય. પણ તમે જોયા કોઈ દિવસે કે એમના સમય ઉપરાંત કોઈ દિવસે વેલા અસ્ત થઈ ગયા કે વેલા ઉદય થયા? સવારે 6:30 વાગે એટલે ઉદય થઈ ગયા. પણ કોઈ દાડો આળસ કર્યો કે ચાલ જવા દે, આજે તો 8 વાગે ઊભું છે, આ 2 કલાક આરામ કરી દો, એ વિચાર કરે છે. ભગવાનને સૂર્યનારાયણને કહેવાનું કે તમારા જેવા ગુણ અમને પણ અમારા જીવનમાં પ્રાપ્ત કરાવજો, અમારી સંતાનોને પણ આટલા સરસ મજાના સંસ્કારોની પ્રાપ્તિ કરાવજો, અમારી સંતાન સૂર્યની જેમ તેજસ્વીમાન બને એવા અમને આશીર્વાદ આપજો. કે જપાકુ સમ શંકા સમ કાશ્યપે રા મહાદેવ તમોરે સર્વ પાપકનમ પ્રણતસ્મિ નિદિવાકરઃ ઓમ સૂર્યાય નમઃ. ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ ભૂર્થાળે માં મૂકીડો. પૂર્વ દિશામાં હાથ જોડીને પગે લાગી જાઓ. સૂર્યાય નમઃ. હવે આપણે આ કળશને 4 દિશામાં જ્યાં તિલક કરી આપવાના. કળશ મધ્ય નમઃ. દિશા કેટલી કાકા? 4 દિશા છે બરોબર? ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. ચારે 4 દિશાની અંદર 4 તિલક તમારે કરવાના છે. કેવી રીતે? આ 2 આંગળી લેવાની અને નીચેથી ઉપર આમ જડતો ચાંદલો કરવાનો છે. બરોબર છે? કરો. ચાલો પહેલા તમે કરો, પછી એમની ઉપર તમે ચંદનનો ચાંદલો કરો.
ओम कुंकुमना कामना देवीय कामिनी काम संभव कुंकुमेना चितो देवा प्रियतां परमेश्वरः कला सस्या मुखे विष्णु कंठे रुदरा समाजितो मूले तत्र स्थितो ब्रह्मा मदीये मातृ गणा स्मृता कला समक्षे विष्णु रुद्रे कंठे रुदरा समाजितो प्रियतां परमेश्वरः मलस्ते नारा चेडी मारिया पो येन वत्तो बलि राजा दानवेन्द्रो महापुनः ते दत्त्वामपि वदनामि रक्षेमा जलमाजलः कलस्य अंदर एक सोपारी पधरावी आपो तमे हाथ अड़कावी राखजो कलस मध्ये वरुणाय नवापुगे फलाम समर्पयामि कलस्मा भेदाना चोखा वदावी आपजो अक्षतं जाजुराज रिक्तमकं कुमाता सुशोभितम् मया निदता भक्तायां प्रिहतां परमेश्वरः कलस्ती अंदर अबीर गुलाल अने सिंदूर तमारी थाली मां त्रण पाउडर छे पहले अबीर लेवानुं पछे गुलाल लेवानुं ने छेले सिंदूर बारा पट्टी चढ़ावो के अबीरो वायुस्यम वृद्धि गुलालं प्रीति वरदनां सिंदूरे नमशमायुक्तं सौभाग्यं प्रतिगृह्यतां कलस्मा फूल पधरावी आपजो कलससिया मुखे विष्णु कंठे रुद्रा समाजितः प्रियतां परमेश्वरः हिरण्यगर्भ लक्षणां समर्पयामि कलस्ती ऊपर पहला जमुनो हाथ मुको तापी माता नु ध्यान करवा गंगा जी नु स्मरण करवा नर्मदा जी नु पण स्मरण करवा तमे जेटला तीर्थो फरवा गया हो ए तीर्थो नु पण स्मरण करवानो तीर्थो नु स्मरण करवा थी पण पाप नो नाश तो बड़ा आज तीर्थों नू स्मरण करो तमे जहाँ जा गया हो त्या अने गंगा जी नू स्मरण करो तापी माता नू स्मरण करो क्या कलश नी अंदर जे पानी छे ए बधु गंगा जल जे वो पवित्र थई जा ए गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम तापी तापी महातापी तापी पाप निवारणे सूर्यावतरे नमस्तुभ्यं अषाढ़ी जन्म सप्तमी हाथ ले लो उल्लभ्यं उल्लभ्यं प्रियतां परमेश्वरः बन्ने जना नाभो तगड़ा पो प्रियतां परमेश्वरः आ पानी बधु केवू थई गयो गंगा जल जेवू पवित्र हवे तमे अहीं पूजा मां बैठा छो પણ પૂજામાં બેસો એટલે તમારે પણ અહીંયા 100% પવિત્ર થઈને બેસવું પડે પૂજામાં બેસો એટલે આપણું આ જે મન છે મન પૂજાની અંદર સ્થિર હોવું જોઈએ મન તો બહુ ચંચળ છે એક સેકન્ડમાં ઓસ્ટ્રેલિયા જઈને પાછું આવી જાય એટલું ચંચળ બીજી સેકન્ડે ભાગળ જઈને પાછું આવે ત્રીજી સેકન્ડે આપણી ઓફિસમાં પાટો ફેરો મારીને પાછું આવી જાય એનું નામ મન બરાબર મન કેટલું ચંચળ કહેવાય પરંતુ જેણે મનને વશમાં કર્યું એણે ભગવાનને મેળવી લીધા કહેવાનો તાત્પર્ય કે પૂજામાં બેસો એટલે આપણું જે હૃદય છે મન છે એ પૂજામાં સ્થિર હોવું જોઈએ ત્યાર પછી આપણી આ જે કાયા છે શરીર એટલે આપણે ઉપરથી તો સરસ મજાના જાત જાતના સાબુઓથી ઘસી ઘસીને સાફ કરી પણ અંદરથી અંદર કોઈ સાબુ આવતો નથી બરાબર પરંતુ અંદર પણ આપણું જે હૃદય છે મન છે એ અંદરથી પણ આપણે સાફ રાખવું જોઈએ એ આપણા હાથમાં છે તો પૂજામાં બેસો એટલે આ ત્રણ વસ્તુનો ત્યાગ કરવો પડે ચાલો તેની અંદર બે આંગળી મૂકો પહેલા તમારા માથા ઉપર પાણીના છાંટા નાખો ઓમ પવિતરમ પવિતરો વા સર્વાગતમ બીવાહાય સ્મૃત પંડરી કક્ષાતમ હૃદય ॐ अपवितरं पवित्रूपा सर्वागतं विवाहाय सुरीत पुण्डरीकक्षातं शपाभ्यन्तरः शुचि आसन पर पाणिना छाटा नाखो प्रियतां परमेश्वरः पाणि छोड़ी दो पवित्रं कुरुचासनं माह चलो ॐ ग्लों गणपते नमः गणेश पूजनं वर्पयामि पाणिनी चमची भरीने जमणात्मा राखो तमे खुल्लो चंदन वालो करो चमची मां मुकी दो हाथ लगाड़ो एमने
ओम विष्णु 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 त्रण बार बोली जाओ विष्णु 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 हो श्रीमद् भगवतो महापुरुषस्य विष्णु राज्यं पर्वतमानस्य ब्राह्मण द्वारा श्रीवद् वाराकल्पेश मन्त्रे इष्टादिक्षे कलियुगे जम्बूदीपे भारतवर्ति सुबीवतारायं भारत विस्तारे गुजरात देशे सूरत विस्तारे हे भटार विस्तारे हे श्री अहम हरिकशिया हाय मापानी मुकेरो तन्मे मनः देवा संकल्पवास्तु आ तो यो संकल्प अहिया गाडी आपणे कर्म करवा बैठा तो संकल्प कर संकल्प होय तो सिद्धि मळे संकल्प अगर सिद्धि मळती नथी तेवी ज रीते अहिया पूजा करवा बैठा એટલે તમારી પાસે સંકલ્પ કરાવ્યો કે આ સંકલ્પની અંદર આ કર્મની અંદર હું આટલા દેવોની પૂજા કરવાનો છું अभी आपने भगवान श्री गणेश की पूजा की आज की पूजा का आरंभ ओम लोंकां गणपतये नमः बने जना गुलाब मा राखो अने गणपति बापा नु आह्वान करो एमने बोलावो कि ओम लोंकां गणपति नमः सिद्धि विनायकाय नमः सुमुखाचाय कदंतश्च कपिलो गजकर्णकः लंबोदरच विकटो विघ्ननाशो विनायकं धूम्रकेतुरगणाध्यक्षो भालचंद्रो गजाननं द्वादशयतानि नामानि यापठेषु नियादपि विद्यारम्भे विवाहे च प्रवेशे दीर्घमे तथा संग्रामे संकटे चैव विघ्नतस्य न जायते शुक्लाम्बरधरं देवं ससीवर्णं चतुरभुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये लाभस्ते सामदयस्ते सामपतस्ते सामपराजय ये सामिंदी परस्या मूर्दयस्तु जनार्दन अभिप्सिद्धियर्थम सिद्धियर्थम पूजितो यासुरासुरे सर्वविघ्नहरस्तस्मे गणाधिपतये नमः आह्वानार्थे पुष्पं समर्पयामि ग्लौं गणपतये नमः गणपति बापा आविया એટલે એમને બેસવા માટે આસન આપવું પડે પીવા માટે પાણી અને પદ ધોવા પાણી ગણપતિ બાપા આવ્યા એટલે એમને બેસવા માટે આસન પીવા માટે પાણી અને પદ ધોવા પાણી ત્રણ વાર પાણી મૂકો બંને જણા અને મનમાં બોલવાનું ગં ગણપતયે નમઃ ઓમ અર્જંગર જમ સમર્પયામિ આજ્ઞાંગે ભાગ્યમ સમર્પયામિ मुखे आत्मनियम समर्पयामि गणपति बाप्पा ने केसर ना पानी थी चंदन ना पानी थी स्नान करवानु बहुत गमे छे तो तमे बन्यो जाण पानी नी चमची भरीने हाथमां राखो अने भगवान श्री गणेश ने चंदन ना पानी थी स्नान करावी आपवानु के चंदन ना जलते स्नान कराओ चंदन जलते स्नान कराओ स्नान करो ने गजानन तमे स्नान करो ने गजानन गंगं गंगं गणपतये नमः गणपति बापा ने चंदन वाला पानी थी स्नान करावियु હવે ત્યાર પછી ગણપતિ દાદાને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું ચોખ્ખા પાણીથી એકવાર ફરી શુદ્ધ જળ ચડાવી આપો કે શુદ્ધો તકતે સ્નાન કરાવો શુદ્ધો તકતે સ્નાન કરાવો સ્નાન કરો ને ગજાનન તમે સ્નાન કરો ને ગજાનન ગં 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 गणपतये नमः अबे गणपति बापा ने पांच बार पंचामृत स्नान करावी आपानो आ वाटकी तमे हाथ में ले लो तमे हाथ लगाड़ो अने प्रेम थी पांच बार चढ़ावानु छे अने मन में शू बोलवानु गं गणपतये नमः चढ़ावो ओम ग्लौं गं गणपतये नमः के पयो दादी द्रुतं चेव मदो च सकरायता पञ्चामृतं मयानीत स्नानार्थं प्रतिगृह्यता पयः स्नानं मदः स्नानं
सरकराश्नानम ददिरिश्नानम ग्रेतहश्नानम व अर्पयामि भगवान श्री गणेश ने पंचामृत स्नान। अबे गणपति बाप्पा नी ऊपर तुम्हारे अभिषेक करिया पा जे रीते महादेव दादा नी ऊपर अभिषेक थाय ए रीते गणपति बाप्पा ने पण अभिषेक थाय तो गणपति बाप्पा ने बहुत आनंद आवे छे। तो तमे प्रेम थी बने जणा गणपति बाप्पा नी ऊपर अभिषेक करो। ओम ग्लोम 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 गणपतये नमः। चमची भरीने पाणी चढाया करवानो अने मनमा गणपति नमना जाप करवाना। ओम गणपतये नमो नमः। सिद्धि विनायक नमो नमः। अष्टमी नायक नमो नमः। गणपति बाप्पा मोरिया। હવે પાણીની જે વાટકી છે એ વાટકી તમારે બંને હાથે આ રીતે પકડવાની અને ગણપતિ બાપાની ઉપર ધારા કરવાની બરોબર। પહેલા તમે કરો ત્યાર પછી તમે કરો। ચાલો આવા દો। ઓમ સબિંદુ સિંધુ સસ્કલતરંગ પંગરંજિતમ ઇદત સુપાપજાત હાતકારિવારિ સંયુતમ કૃતાંત દુષ્ટ કાલ ભૂત ભેદિ હારિ નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવિ નર્મદે ત્વદંબુલિ નદીન મીન દિવ્ય સંપ્રદાયકમ કલોમલોદ પારિહારિ સર્વતીર્થનાય यकम सुमच्छ कच्छन क्र चक्रवाक तात जर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे। हार नर्मदा स्नानम अर्पयामि। गणपति बापा ने ऊपर अभिषेक करियो साहेब। अबे गणपति बापा ने शुद्ध जल थी स्नान करावी अपानो। अलक्ष लक्ष लक्ष पाप लक्ष शारदायुतम ततस्तु जीव जंत तंत भक्ति मुक्ति दायकम विरंचि विष्णु शंकर स्मकीय ताम वरमदे त्वदीय पाद पंकजम नमामि देवि नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवि नर्मदे त्वदीय पाद पंकजम स्मरामि देवि नर्मदे त्वदीय पाद पंकजम भजामि देवि नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवे नर्मदे। हार गणपति बापा ने आपणे शुद्ध जलथी स्नान कराव्यु। હવે ગણપતિ બાપાને સાફ સુતરા રૂમાલથી લૂછી કાઢો। ગણપતિ બાપાને અહીંયા આસન પર બેસાડી આપો। તો ભગવાન શ્રી ગણેશને સરસ મજાનું વસ્ત્ર અર્પણ કરવાનું આ રીતે તમે યાદ રાખો। હે એમ તમે હાથ લગાડો। ઓમ ગ્લોમ ગમ ગણપતયે નમઃ। ગણપતિ બાપાને વસ્ત્ર અને યજ્ઞો પવિત્ર અર્પણ કરી આપવાનો। वस्त्रांति उपवस्त्रम समर्पयामि। लोकलज्जा निवारणे मयो पाप दुभियम वाससे प्रतिगृह्यताम। वस्त्रांति उपवस्त्रम समर्पयामि। भगवान गणेश ने कहेवानो के आ सरस मजानो पीळा कलरनो पीतांबर तमे पहेरजो। हे गणपति दादा आ यज्ञ पवित्र जनो એ પણ તમે પ્રેમથી ધારણ કરજો। ઓમ વસ્ત્રાં દીપ વસ્ત્રાં સમર્પયામિ। ભગવાનને જનોઈ પહેરાવો પહેલા। ઓમ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। વસ્ત્રાં દીપ વસ્ત્રાં समर्पयामि। सुखा चढ़ावी दो प्रियतम परमेश्वरः। गणपति दादा ने कंकुना चांदला करी अपना सरस मजानी रीते गणपति बापा ने मस्तक में चांदलो करवानो पछी एमना हाथ में चांदला करवाना अने चरण कमल में पण चांदला करवाना। ओम कुंभ मन कामना दिव्य मकामिनी काम संभव।
कुंकुमे नाजितो देवा प्रियतम परमेश्वरः गणपति बापा ने चंदन नो पण चालो करी आपो श्री खडम चंदनम दिव्यम गंधारियम सुमनोहरम विलेपनम सुरा श्रेष्ठम चंदनम प्रतिगृह्यताम चोखा चढ़ावी आप जो अक्षतांजाधुराज रिट्टम कंकुमाता सुशोभितम मयानिदता भक्तायाम प्रियतम परमेश्वरः गणपति बापा ने सौथी वधारे वालू शू दुर्वा दुर्वा पत्र धरो गणपति बापा ने सौथी वाले धरो बन्ने जणा थोड़ी थोड़ी दुर्वा हाथ में लई लियो अने गणपति बापा ने चढ़ावी आपो दुर्वा पत्र समर्पयामि प्रियतम परमेश्वरः अवे गणपति बापा ने पुन्नु आर पेरावी अप्पानो के मलियादिनि शुकंदिनि मलियादादिनि वै प्रभो मयारुतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां पुष्पमालिकां समर्पयामि ग्लोंकं गणपतये नमः अवे गणपति बापा ने शृंगार गणपति बापा ने पण शृंगार करवानो शौक भगवान सेनो शृंगार करे अबीर गुलाल अने सिंदूर आ तमारी थाळी मां ત્રણ પાવડર મૂકેલા છે મેં પહેલા કહ્યું કે પહેલું પાવડર અબીર બરોબર પછી ગુલાલ અને સિંદૂર વારા પરથી ચડાવવાનું આ ત્રણ આંગ લઈ લેવાનું બરોબર એ એમ લેવાનું અને ફરતું ચડાવવાનું આ રીતે બરોબર ચડાવો કે અબીલંચહ ગુલાલંચ જુવા ચંદનમેવચ સિંદૂરેણા સમાયોતમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ ગં ગણપતયે નમઃ સિદ્ધિ વિનાયકાય નમઃ ગણપતિ બાપાની પૂજા કરી સાહેબ પૂજા કર્યા પછી ગણપતિ બાપાને પણ જમાડવા પડે કેમ કે ગણપતિ બાપાને ગોળના લાડવા બહુ જ વાલા તો ગણપતિ બાપાને પ્રેમથી આપણે જમાડવા જમાડો પ્રેમથી કેવી રીતે જમાડવાના આ ડાબો હાથ આ રીતે ભગવાનને પડદામાં જમાડવાનો ડાબો હાથ આ રીતે જમણા હાથની પાંચાંગળી ભેગી અને પ્રેમથી જમાડો રીમ પ્રાણાય નમઃ ધ્યાનાય નમઃ ઉદારાય નમઃ અપારાય નમઃ સમાનાય નમઃ એકવાર થાળીમાં પાણી મૂકી દો પ્રેમથી મધ્યે પાનિયમ સમર્પયામિહિ પાછા ગણપતિ બાપાને પ્રેમથી જમાડવાના રીમ પ્રાણાય નમઃ ધ્યાનાય નમઃ ઉદારાય નમઃ અપારાય નમઃ સમાનાય નમઃ પરબ્રહ્મણે પરમાત્માય નમઃ ત્રણ વાર થાળીમાં પાણી મૂકી દેવાનું અર્ઘ્યાંતરિકિમ સમર્પયામિ પાદ્યાંતરિકિમ સમર્પયામિ મુખે આચમનીય સમર્પયામિ તો ગણપતિ બાપાને કહેવાનું કે હે ગણપતિ દાદા તમે પ્રેમથી મુખવાસ કરજો અને અમારામાં વાસ કરજો અરે એકવાર થાળીમાં પાણી મૂકી દો મુખવાસ આરંતિ તામુલમ સમર્પયામિ બે દાણા ચોખાના હાથમાં રાખો સ્થાનો પરિનિદાયઃ ગણપતિ બાપાના મંડપમાં વધાવી દો સ્થાનો પરિનિદાય 11 વાર મનમાં જાપ કરી જાઓ ઓમ ગં ગણપતયે નમઃ ઓમ ગં ગણપતે નમઃ જય બોલો શ્રી ગણપતિ પ્રાણનાથ કી જય ચાલો હવે આપણે આ કળશની અંદર પાંચ પાન ગોઠવી આપવાના પહેલા પાંચ પાન નાગરવેલના ગોઠવાના અને પછી એની ઉપર આસો પાલવના પાન ગોઠવી આપવાના ઓમ કલશસ્યામુખે વૈષ્ણવ કંઠે હૃદર સમાજિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્ર ગણા સ્મૃતાઃ પ્રિયતામ પરમેશ્વરઃ આ રીતે પાંચ પાન ગોઠવી આપવાના ચાલો હવે એની અંદર આસો પાલવના પાન ગોઠવી આપવાના ઓમ કલશસ્યામુખે વૈષ્ણવ કંઠે હૃદર સમાજિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્ર ગણા સ્મૃતાત કલશ મધ્યે વરુણાય નમઃ
બે દાણા ચોખાના ચડાવી આપજો કે કલાશશિયમ કે વિષ્ણુ કંઠે રુદ્ર સમાચિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્રો ગણાસ્મૃતા ફૂલનો હાર પહેરાવી આપો કે બ્રહ્માંડોદર તીર્થાની કરી પુષ્ટાની તીર્વે તેન વી સફલાવાપ્તિ ભવે જન્મની જન્મની ઓમ કલસંબ સદા શિવાય નમઃ કલસને બંને જણાએ હાથ સ્પર્શ કરવાના હાથ એવી રીતે સ્પર્શ કરવાના કે નીચે ભૂમિને પણ હાથ સ્પર્શ થવા જોઈએ અને તમારે કળશને પણ હાથ સ્પર્શ થવા જોઈએ અને મનમાં ઓમ વિષ્ણવે નમઃ ના જાપ કરતા રહેવાનું કે કલાશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાચિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્ર ગુણા સ્મૃતા કૌસતું સાગરા સર્વે સપ્ત દીપાવ સુંદરા ઋગ્વેદો યજુર્વેદ સામવેન અથર્વણઃ ઓમ કલશસ્તંભ સદા શિવાય નમઃ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નધિમ કુરુઃ ઓમ કલશસ્યાય ભ્યો નમઃ આને શું કહેવાય વિરાસન આ એક પ્રકારનું આસન કહેવાય બરાબર છે તમારે આ રીતે બેસવાનું છે એકલા બેસો જમણો પગ નીચે ડાબો ઉપર આ રીતે બસ જમણી સાઈડ પર રાખો કળશ એમના હાથમાં આપી દો પ્રિન્સ ઓમ દીર્ઘાના ગામ દિયો તેય શ્રી વિષ્ણુ પદાની ચોતે નાય પ્રમાણી નાહ પુણ્ય મુનિયાહમ દીર્ઘમાયુ રસ્તિ ભવંતો ભ્રવંતો તે નાય પ્રમાણી ના પુણ્ય મુનિયાહમ દીર્ઘમાયુ રસ્તિ ભવંતો ભ્રવંતો તે નાય પ્રમાણી નાહ પુણ્યામ પુણ્યાહમ દીર્ઘમાયુ રસ્તિ ભવંતો ભ્રવંતો કલશને એકવાર મસ્તક પર સ્પર્શ કરી આપો આ રીતે વિજયવાન ભવઃ કલ્યાણવાન ભવઃ આરોગ્યવાન ભવઃ આપી દો મને ગ્રહ આપણને સારું ફળ આપે એ સાબે ભગવાન નવગ્રહનું સ્મરણ કરવાનું અને નવગ્રહની પણ પૂજા કરવાની યોમ જપાય કૃષ્ણ શંકાય શંકાશ્ચમે રોમહાદુદીમ તમુરી સર્વ પાપગ્નમ પ્રણતસ્મિન દિવાકરઃ નવગ્રહ દેવતાયભ્યો નમઃ કે બ્રહ્મા મુરારે શ્રીપુરાંતકારી માનુષસેવો વિસુતો બુધાચ ગુરુ ચ શુક્ર શનિરાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરો પ્રવંતુ નવગ્રહ દેવતાયભ્યો નમઃ ધ્યાનાર્થી પુષ્પમ સમર્પયામિ આ સોપાદિની ઉપર ફૂલ ચડાવી આપવાનું પુષ્પમ સમર્પયામિ હવે નવગ્રહ ભગવાનની ઉપર તમારે એકલાય ત્રણ વાર પાણી મૂકવા તમે હાથ લગાડો ઓમ અર્ઘ્યાંતરિકમ સમર્પયામિ પાછું ભાગ્યાંતિ ભાગ્યમ સમર્પયામિ પાછું મુખે આચમનિયમ સમર્પયામિ નવગ્રહ ભગવાનની ઉપર બે વાર પંચામૃત ચડાવી આપો કે પયો દદીતુતમ ચૈવા મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમયા નીત સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા નવગ્રહ દેવતાય ભ્યો નમઃ નવગ્રહ ભગવાનની મૂર્તિને હાથમાં લઈ લો ઓમ ગણાનંતવા ગણપતિર્ગો હવામહે પ્રિયાનંતવા પ્રિયપતિર્ગો હવામહે નિધિનંતવા નિધિપતિર્ગો હવામહે પશો મમ આહમ જાની ગર્વધમ ત્વમ જાશિ ગર્વધમ પ્રિયતમ પરમેશ્વરઃ નવગ્રહ ભગવાનને આસન પર બેસાડી આપજો આસનાર્થી પ્રિયતમ પરમેશ્વરઃ બેસાડો બિરાજમાન કરો પ્રિયતમ પરમેશ્વરઃ નવગ્રહ ભગવાનને સ્નાન કરાયો પછી નવગ્રહ ભગવાનને પણ વસ્ત્ર અલંકાર અર્પણ કરવા પડે ગ્રહો કેટલા કીધા મેં તમને નવ તો નવ વસ્ત્રો તમારે અહીંયા લાવીને આપવા પડે સૂર્યનારાયણ ભગવાનને લીલા કલરના વસ્ત્રો અર્પણ કરવા પડે ચંદ્રનારાયણ ભગવાનને સફેદ કલરના વસ્ત્ર અર્પણ કરવા પડે મંગળ ભગવાનને લાલ કલરના વસ્ત્રો બુધને લીલા ગુરુને પીળા શુક્રને સફેદ શનિને લીલા રાહુ અને કેતુને કાળા આ વસ્ત્રો તમારે અહીંયા અર્પણ કરવા પડે તો નવગ્રહ ભગવાનને કહેવાનું કે યથા શક્તિ યથા ભક્તિ તમારા ચરણ કમલમાં આ વસ્ત્ર ભેટ કરું છું તે તમે પ્રેમથી સ્વીકાર કરજો
लोकलज्जा निवारणे मयो पावतु बियं वस्त्रान्ति पवस्त्रं समर्पयामि नगर भगवान ने पर गंको न चल्लो करियापो गंको वाला कामना देवी यमकामिनी काम संभवां चंदन श्री खड़ग चंदन देवी यम गंधार्यम सुमनोहरा विलेपनम सुराजेक्तम चंदनम प्रतिगृह्यताम चुखा अक्षतंजा सुराजेक्तम कंकुमाता सुशोभितम मयानुजता भक्तायम प्रिहोताम परमेश्वरः नवग्रह भगवान परमे गुलाल ने सिंदूर चढ़ावी आपो अविलो आयुष समृद्धि गुलाल प्रीति वर्धनम सिंदूरेण समायुक्तम सौभाग्यम प्रतिगृह्यताम माह नवग्रह भगवान ने पुष्प चढ़ावी आपो ये मल्यादिनि सुगंधिनि मल्यादादिनि वै प्रभु मयानिदानि पुष्पाणि पुष्पम समर्पयामि नवग्रह देवतायभ्यो नमः नवग्रह भगवान ने प्रसाद नैवेद्य अगल मुकिनो नैवेद्यम समर्पयामि प्रसाद नि पर पाणी ना घाटा नाको ओम पवित्र पवित्र वा सर्वागतम विवाहाय स्वीत पुंडरीक क्षौत्सवाभ्यंतर सुचि पुनातम अम्मा नवग्रह भगवान ने पूजा करी चार पछी नवग्रह भगवान ने जमाड़वा परंतु नवगे नवग्रह भगवान ने जमवानो पण अलग अलग भाव है सूर्यनारायण भगवान ने लाल द्राक्ष बहु भाव है चंद्र ने साकर बहु भाव है मंगल ने सोपारी बुध ने नारंगी गुरु ने जमरू शुक्र ने बीजोरू शनि ने खारे राहु ने कोपरा वाले केतु ने दाडम ओम ह्रीं प्राणाय नमः व्याणाय नमः उदाणाय नमः अपानाय नमः समानाय नमः परमात्मने नमः एकवार पाणी मुक्ति दो मदीये पाण्यम समर्पयामि थालिमा प्रियतां परमेश्वरः कुलात्मा राखो नवग्रह भगवान ने प्रार्थना करी अपानी एहे नवग्रह भगवान यथा शक्ति यथा भक्ति तमारी पूजा करी तमारी शिवा करी ये तमें प्रेम की स्वीकार कर जो अने अमारी ग्रह दशा हमेशा सारी रहे वा अपने आशीर्वाद आप जो वर्तमान समय नी अंदर हमारा जीवन नी अंदर जो कोई अनिष्ट ग्रह पड़ेला हो तो तेनु तमें निवारण कर जो अने अमारू जीवन ऑलवेज सारू रहे सुखमय रे एवा हमने आशीर्वाद आप जो ए ब्रह्मा वरारे श्रीपुरांतकारे भानस सेवाम सतव दच्छ गुरु च सुकर शनि राहु केतव सर्वे ग्रह शांति करो प्रवंतु पुष्पम समर्पयामि नमस्कार करे जाओ नवर कुआ ने नमस्कार अंते समर्पयामि